अम्ब्रेला એટલે છત્રી. આપણો સ્પેલિંગ છે અમ્બ્રેલા, UMBRELLA. અમ્બ્રેલા એટલે છત્રી. છત્રીને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય તો કે અમ્બ્રેલા. પછી છે વી ફોર વાસ, વી એ એસ ઇ, વી એ એસ ઇ. વાસ એટલે ફૂલદાની. આપણે ફૂલદાની ઘરમાં રાખીએ છીએ શોપીસમાં, વી એ એસ ઇ, વાસ એટલે ફૂલદાની. એને શું કહેવાય તો કે વાસ, ફૂલદાની. તો ફરી વાર એકવાર આપણે સ્પેલિંગ રિપીટ કરીશું, ક્યુ યુ ડબલ ઇ એન, ક્વીન એટલે રાણી. ત્યારબાદ છે આર, આર એટલે રેટ, આર એ ટી, રેટ એટલે ઉંદર. પછી છે એસ, એસ ફોર સન, એસ યુ એન, સન એટલે સૂર્ય. ત્યારબાદ છે ટી, ટી ફોર ટોપ, ટી ઓ પી, ટોપ એટલે હમરડો. પછી છે યુ, યુ ફોર અમ્બ્રેલા, યુ એમ બી આર ઇ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી. ત્યારબાદ છે વી ફોર વાસ, વી એ એસ ઇ, વાસ એટલે ફૂલદાની. હવે આ રીતના તમારે પોતાની ફોર લાઈનની બુકની અંદર સ્પેલિંગ લખવાના રહેશે. અને મેં અહીંયા લખાવ્યું છે એ તમારે તમારી ઇંગ્લિશ પ્રાઇમરી જે બુક છે ને એની અંદર અવિરિત અક્ષરો ગોઠવાના રહેશે. ક્યાંથી તો કે ક્યુ થી વી સુધીના. હવે આ બધા પોતપોતાના લેક્ચર અનુસાર વ્યવસ્થિતપણે આપણે સમયસર કરતા રહેશું. કાલ પણ છોડવાનું નથી, બને ત્યાં સુધી વિડીયોમાં આપણે સાથે જ રહીએ. તમારે પણ મારી સાથે અહીંયા સુધી લખાયેલ જો ક્યુ હોવું જોઈએ, ક્યુ થી વી સુધીના બધા સ્પેલિંગ તમારી ઓનલાઈનની બુકની અંદર લખાઈ ગયેલા હોવા જોઈએ. તો આપણે આને પછીના નેક્સ્ટ વિડીયોમાં ફરી વાત મળીશું. થેન્ક યુ.